રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ મુદ્દે હર્ષ સંઘવીએ કર્યું છે નિવેદન. હર્ષ સંઘવીનું કહેવું છે કે આ રાહુલ ગાંધીની રાજનીતિક યાત્રા છે, આ બાબતે કોઈ કોમેન્ટ કરવા માંગતો નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું છે નિવેદન રાહુલ ગાંધીની આ મુલાકાત અંગે. ગાંધીની આ રાજનીતિક યાત્રા છે. રાજનીતિક યાત્રા માટે હાલ હું કોઈ કોમેન્ટ આપવા માંગતો નથી. તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે નિવેદન કર્યું, આ રાજનીતિક યાત્રા છે, કોઈ કમેન્ટ કરવી યોગ્ય નથી. તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે નીરજ બળભુજને પણ પોતાની પ્રતિક્રિયા આપી, એ પણ સાંભળીએ. કુમાર બળગુજર છે તે આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. સર, અહીં જે પ્રમાણે વિરોધ કરવામાં આવ્યો, બંદોબસ્ત કુલ કેટલો રાખવામાં આવ્યો હતો અને વિરોધ બાદ કેટલાક વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓની અટકાયત થઈ? આપણે અહીંયા બંદોબસ્ત રાખવામાં આવેલું છે અને પોલીસ દ્વારા બધી જગ્યાએ રોડ રસ્તા ઉપર બંદોબસ્ત મૂકવામાં આવેલ છે અને અત્યારે શાંતિ છે. કેટલાક કાર્યકર્તા જે બહાર આવ્યા એમને ડિટેન કરવામાં આવ્યા છે અને અત્યારે જે કામગીરી ચાલુ છે. સર, રાહુલ ગાંધી પ્રતિપક્ષ નેતા ગુજરાત મુલાકાતે છે, અમદાવાદ આવવાના છે, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે થઈને શહેરમાં કઈ પ્રકારે બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવાય છે? આપણે જે બંદોબસ્ત વ્યવસ્થા છે એ આપણે જે અહીંયા ગોઠવવામાં આવ્યા છે અને બીજી જે સ્થળ છે એ ત્યાં ગોઠવવામાં આવ્યા છે અને જે બંદોબસ્ત પ્રોટોકોલ પ્રમાણે છે એ જ મુજબ ગોઠવવામાં આવેલ છે. તો જે પ્રમાણે નીરજકુમાર બળગુજર જે છે તે કહી રહ્યા છે કે પ્રોટોકોલ હતો ને તે મુજબ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે જેથી કરી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને. કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો પ્રતિક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રતિક, એરપોર્ટથી તો તેઓ નીકળી ચૂક્યા છે અને થોડીક જ વારમાં તેઓ આગમન થશે રાહુલ ગાંધીનું પ્રદેશ કાર્યાલય ખાતે. સ્વાગતની કેવી તૈયારી? રાહુલ
કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટે તેઓ કાર્યકર્તાઓને સંબોધન પણ કરશે અને ત્યાં જ પ્રદેશ કાર્યાલય ખાતે ઘણી બહુ દુર્ઘટના હોય કે પછી જે પ્રમાણે આખી દુર્ઘટના મોરબીની જે દુર્ઘટના હોય તે પીડિત પરિવારો સાથે તેઓ મુલાકાત પણ કરવાના છે. રાજકોટમાં જે અગ્નિકાંડ થયો તે પરિવારો પણ રાજકોટથી રવાના થઈ ચૂક્યા છે અને તેમની મુલાકાત પણ રાહુલ ગાંધી કરી શકે છે. આ ઉપરાંત સાબરમતી જેલમાં પણ જઈ શકે છે. સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે, મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યાલયની બહાર કાર્યકર્તાઓની જનમેદની ઉમટી પડી છે અને હાલમાં રાહુલ ગાંધી જે છે તે આવશે જેને કાર્યાલય ખાતે હાલમાં પહોંચી ચૂક્યા છે. સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાહુલ ગાંધી જે છે તે હાલમાં પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે, જે આખરે કાર્યકર્તાઓની જે ઉત્સુકતાનો અંત હતો તે આવી ગયો છે અને રાહુલ ગાંધીને મળવા માંગતા હતા, તેમની એક ઝલક જોવા માંગતા હતા, તેમને હાથ મિલાવવા માંગતા હતા અને રાહુલ ગાંધી હાલમાં તે કાર્યકર્તાઓને મળી પણ રહ્યા છે. તમામ લોકો પોતાના મોબાઈલમાં રાહુલ ગાંધીની આ મુલાકાતનો, પ્રદેશ કાર્યાલયની આ મુલાકાતનો વિડીયો કેમેરામાં કેદ કરી રહ્યા છે. રાહુલ ગાંધીનું પ્રદેશ કાર્યાલય ખાતે આગમન થઈ ચૂક્યું છે. જે નક્કી થઈ હતી મુલાકાત કે રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલય ખાતે આવશે, 1 વાગ્યાની આસપાસ તેઓ આવશે, ત્યારબાદ 1.5 વાગે તેઓ સંબોધન કરશે. તે સમય પ્રમાણે કાર્યકર્તાઓ પણ આજે મોટી સંખ્યામાં સવારથી આવી ગયા અને રાહુલ ગાંધીને જોવા માટે સવારથી જ તેઓ ઢોલ નગારા સાથે ઉમટી પડ્યા હતા. જે ઉત્સાહ હતો, જે જુસ્સો હતો તે હાલમાં જોવા મળી રહ્યો છે કે જ્યારે રાહુલ ગાંધી આવ્યા છે ત્યારે પોતાના મોબાઈલમાં તેમના દ્રશ્યો તેઓ કેદ કરી રહ્યા છે. રાહુલ ગાંધી પણ દરેકે દરેક કાર્યકર્તાઓને હાથ મિલાવીને ક્યાંક તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે. આ પ્રસંગે તમામ જે કોંગ્રેસના નેતાઓ છે તે તો છે, પરંતુ જે જે લોકો લોકસભાની ચૂંટણી લડ્યા હતા તે પણ પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા છે. જ્યાં પણ પાર્ટી જવાબદારી સોંપે ત્યાં કોંગ્રેસના કાર્યકરો સાથે તાલમેલ મિલાવીને કામ કરવાનું છે. લોકલ બોડીની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની ચૂંટણી હોય, મેં એ વખતે જ્યારે મારો સત્કાર સમારંભ રાખ્યો એ ટાઈમે પણ કીધું છે કે આ વખતે 2027માં એ ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે અને આપ સૌ સાથે મળીને કામ કરો એ અપેક્ષા સાથે આપનો આભાર. રાહુલજી તું આગળ વધો, રાહુલજી તું આગળ વધો. આદરણીય રાહુલ ગાંધીજી આપણી સૌની વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ડરો મત, ડરાવો મત નો નારો સમગ્ર દેશમાં આપ્યો છે. ભારત જોડો યાત્રાના માધ્યમથી સમગ્ર દેશમાં એક નવી ક્રાંતિ લાવ્યા છે એવા આપણા સૌના નેતા આદરણીય રાહુલ ગાંધીજી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણા સૌના પ્રભારી માર્ગદર્શક આદરણીય મુકુલ વાસનિકજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ, આપણા સૌના માર્ગદર્શક આદરણીય શક્તિસિંહજી ગોહિલ ત્યારે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હું શક્તિસિંહજીને વિનંતી કરું કે આવો અને આજના કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના તમામ બબ્બર શેર જેમને રાહુલ ગાંધીજીએ કીધા છે આ તમામ બબ્બર શેરનું સ્વાગત કરો અને સ્વાગત પ્રવચન કરો.